सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनो प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी मनगंजन ग्रंथनी अंदर छेल्ले एवी कथा लखे छे के परतक मन जयरे पोताना पांच योद्धाओ शब्द स्पर्श रूप रस अने गंध एनी वातो करे छे त्यारे निजमन परतक मन ने एटलूज कहे छे કે તારી વાત સાચી હશે ખરા સમયે બધા ખડબડી જતા હશે પણ તારી સામે આજ સુધી કોઈ કટ્ટરવાદથી લડવા માટે આવેલો નથી તે બધાને ભાગતા જ આજ સુધી જોયા છે જ્યારે જ્યારે તારા પાંચ યોદ્ધાઓ મેદાનમાં ઊભા રહે ત્યારે લગભગ દરેક વ્યક્તિઓ ભાગ્યા છે ઋષિમુનિઓ દેવતાઓ ઈશ્વરો સુધીનાને તે હાર પમાડી છે આ વાતને તું મને કહે છે એ કરતાં પણ મેં શાસ્ત્રોનો અભ્યાસ કરીને તારા કરતાં વધારે જાણેલું છે કે તું કેટલી વાર જીતેલો છે તારી આગળ જીતેલાને પણ તે હરાવ્યા છે જેમાં ભગવાન શિવ દ્રષ્ટાંત રૂપે છે એટલે તું છો તો બળિયો પણ એ વાત પણ નક્કી છે ને કે તારા કરતાં બળિયો પણ કદાચ કોઈ જન્મ્યો હોય ત્યાં જ સુધી દેડકાને ડાંભ્યા છે પણ તને મણિધર મળ્યો નથી આ વખતે તને એવું સમજી લે કે તે આજ સુધી જેને જેને પકડ્યા છે જેને જેને હરાવ્યા છે જીતેલાને હરાવ્યા છે એ તારા પાંચ યોદ્ધા પાસે કઈ કોઈને કોઈ કારણસર એની ગાફલતાના કારણે કાં તો સંત સમાગમના અભાવે કાં તો કોઈ વસ્તુમાં મોહ પામીને એ બધાએ મણિધર જેવા દેડકા થઈ ગયા છે પણ હું મણિધર છું આજ સુધી તને કોઈ આવો મળ્યો નથી મારી પાસે મણી છે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના અને ભગવાન સ્વામિનારાયણના પ્યારા સાધુઓનો સંગ આ બે મારો મણી છે એની ઉપર જ હું તારી સાથે લડવાનો છું બાકી મારી પાસે બીજા કોઈ સાધન નથી એમના દ્વારા જે મને મળ્યા છે એ સાધનથી હું લડીશ આવી જ્યારે વાત નિજમન શરૂ કરે છે અને પછી કહે છે નિજમન હજુ પરતક મનને પડશે પરતક પારખું
મુજ તુજનું મેદાન રણમાં પગ રોપી રહે નરસો સુર નિદાન પડશે પરતક પારખું મુજ તુજનું મેદાન રણમાં પગ રોપી રહે નરસો સુર નિદાન હોય સચેત હવે સાબદો સજી સરવ સમાજ લડી ભૂમિ સોલી જીએ રીજે ન મળે રાજ નિજ મને પરતક મનને આવે ચેલેન્જ આપીશ પરતક તારું પારખું તો મેદાનમાં પડશે તારું ને મારું મેદાનમાં યુદ્ધ થશે એ રણભૂમિની અંદર હૃદયરૂપી રણભૂમિની અંદર કોણ પગ રોપીને ઊભો રહે છે કોણ સુરવીર છે એની પરીક્ષા તો મેદાનમાં થશે અત્યારે નહીં અત્યારે તો ખાલી વાતો કરીએ છીએ મેદાનમાં આવી જા સાવધાન થઈને આવી જા સચેત થઈ જા તારો જેટલો સમાજ હોય તે મને પાંચ યોદ્ધાની વાત કરી એમ નહીં મને ખબર છે તારી જોડે પાંચ યોદ્ધાઓ તો મુખ્ય છે પછી એ યોદ્ધાઓના પક્ષમાં બીજા ઘણા બધા તારી પાસે બોમ્બ ગોળા છે હું જાણું છું એ બધાને લઈને તારો એક પણ સૈન્યનો સૈનિક બાકી ના રહે બધાને લઈને આવજે તને પસ્તાવો ના થવો જોઈએ કે હજુ તો મેં આવો હું આવો નહોતો લાવ્યો આવો મજબૂત નહોતો લાવ્યો મજબૂતમાં મજબૂત અને હમણાં તૈયાર કરેલા હોય બધાને લઈને આવી જાય હોય સચેત હાવે સાબદો સજી સર્વ સમાજ લડી ભૂમિ સોલી જીએ રીજે ન મળે રાજ આ કાયાનગર જે છે એની ભૂમિ જો તારે જોઈતી હોય તો તારે મારી સાથે લડવું જ પડશે હું તારા શરણમાં આવવા તૈયાર નથી ભલે તે મને આગલા ગણાવી દીધા ભલે તે એવા મોટા મોટાને પછાડી દીધા ભલે એ બધા મોટા મોટા આગળ હું બાળક જેવો હોઉં પણ મારે ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના છે મારે ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાવાળા સદગુરુનો સંગ છે આજ્ઞા અને ઉપાસનાને ધારીને રહેલા ભગવાનના સંતો ભક્તો એનો મને સંગ છે એનું મને બળ છે એટલે હું તારી સાથે લડવા માટે ધર્મ દ્વાર નથી માગતો કહેતા શરણાગતિ નથી માગતો હું તારી પાસે યુદ્ધ માગું છું આવું નિજમન કહે છે એ કહે છે એમ કાંઈ હું રાજી થઈને રાજ તને આપી નહીં દઉં તારે લડીને આ કાયાનગરનું રાજ લેવું પડશે લડીને લેવું પડશે જ્યારે આવી વાત નિજમન કરે છે ત્યારે પરતક મન કહે છે હજુ તું વિચાર હજુ વિચારી લે નથી મજા મારો ટાઈમ બગડશે ને તારો ટાઈમ બગડશે એના કરતાં સીધે સીધો તું મારા શરણમાં આવી જા હજુ તને મારી સેના વિશેની વાત કરવી જ મારે પછી તું નક્કી કરજે મારી સેનાની અંદર પાંચ યોદ્ધાઓ જે મેં તને ગણાવ્યા એ છે એ સિવાય કેવા સુરવીરો મારી પાસે છે સાંભળ મન કહે ફોજ માહેરી વર્ણવી સુનાવું વીર કામ ક્રોધ લોભ મોહ અડગ જોધય મીર મારી સેનાના સુરવીરોના નામ આપું છું જુઓ તો ખરા પરતક મનના સુરવીરો કોણ છે કામ ક્રોધ લોભ મોહ અડગ જોધય અમીર ક્યારેય ડગે નહીં એવા સુરવીર અમીર એકદમ પૈસાવાળા તવંગર કહેવાય ને એવા સુરવીરતામાંય અમીર અને ધનપતિઓમાંય અમીર એવા આ બધા છે કામ ક્રોધ લોભ અને મોહ આ ચારના નામ દીધા પરતક મને સૌથી પહેલાં આ ચાર સુરવીરો છે
કેટલા સુરવીર, કેટલા સુરવીર, જે કામને ભગવાન શિવે બાળી નાખ્યો તો, જે કામ મૂર્તિમાન રહ્યો નહીં, એવો કામ પણ શિવજીને મોહિની સ્વરૂપમાં મોહ પમાડીને પછાડી ગયો છે. એવા સુરવીર અડગ, બળી ગયા પછી પણ રાખમાંથી પણ કોઈનું બગાડી શકે, કોઈની રાખ તો કોઈનું ના બગાડી શકે ને, કોઈ ગમે એવો હોય, આખી પૃથ્વી પર કોઈ ગમે એટલો બળી હોય ને ગમે એટલો આતંક મચાવે એવો હોય, પણ એક વખત એને રાખ નહીં, એકવાર એનો આત્મા શરીરમાંથી છૂટી ગયો પછી એનું શરીર શું કરી શકે. અને જો એનું શરીર બાળી નાખ્યું અને રાખ થઈ ગઈ તો રાખ પછી શું કરે? કશું ના થાય. કામ તો એવો છે, શિવજી એને રાખ કરી દીધો તો, રાખ તો પણ, રાખ થયેલો પણ આજે બીજાને રાખ કરી દે એટલી તાકાતવાળો છે. કામને તો ભગવાન શિવે પોતાનું ત્રીજું નેત્ર ખોલીને બાળી નાખ્યો હતો, તપમાન ભજનમાં બેઠા હતા યોગી, અને ત્યારે એને ના કરવાનો ધંધો કર્યો, ત્યાં બાન ચલાવ્યું. શિવજી એક બે વખત તો કંઈ બહુ ફોર્સમાં ના ગયા, પણ પછી ત્રીજી વખત બાન ચલાવ્યું, શિવજી કંઈ કોણ આવ્યો છે આ, જ્યાં ખોલી ત્યાં બાળી નાખ્યો એને. પછી રતી એની પત્ની બહુ રડી, અને પછી શિવજીએ વરદાન આપ્યું કે કામ તને મૂર્તિમાન તો આમ નહીં મળે, પણ પ્રવેશ કરીને મળશે. એ કામ છે ને એને બાળી નાખ્યો તો રાખ થઈ ગઈ હતી, તોય પણ એ કામે રાખમાંથી પાછો બેઠો થઈ, જેને રાખ કર્યો તો એને જ મોહ પમાડી દીધો. આનું નામ કામ છે. આટલો મોટો યોદ્ધા છે ભગવાનનો ભક્ત, આનાથી બચે. પરતક મનના આ જે યોદ્ધાઓ છે, જેના સુરવીરો છે, એક એક સુરવીર મારું તમારું કલ્યાણ બગાડવા માટે રાત ને દિવસ સજાગ છે. કોઈ એવું ન માને, આપણે તો 8 કલાક ઊંઘી જતા હોઈશું, 6 કલાક ઊંઘી જતા હોઈશું, આ લોકો 1 સેકન્ડ પણ ઊંઘતા નથી. આપણી જેટલી સાધના પ્રબળ નથી, એના કરતાં કરોડો ગણી સાધના આ લોકોની પ્રબળ છે. આપણે જેટલું આપણું સારું કરવા મથતા નથી, એના કરતાં કરોડો ગણું આ લોકો આપણું બગાડવા માટે મથી રહ્યા છે. એ લોકો હંમેશને માટે એટલા બધા સજાગ છે કે સતત જોયા કરે છે, ક્યારે ગેપ મળે ને ઘા કરીએ, ક્યારે ગેપ મળે ને ઘા કરીએ. જ્યારે મુમુક્ષુ કામ એમાં પ્રવેશે એવી સિચ્યુએશનો ઊભી કરે કે તરત કામ એની ઉપર ઘા મારશે. એ ગેપ જ ગોતતો હોય કે આ ક્યારે એવું કયું આની પાસે સાધન આવી જાય છે, એવી કઈ પરિસ્થિતિ આની પાસે આવી જાય છે કે જ્યારે મારો ઘા વાગી જાય, અને ત્યારે ઘા મારી લે છે, અને ઘા પણ જોરદાર મારે છે. પાછો મુમુક્ષુ જાગતો હોય એટલે ફરીથી આ કથા વાર્તા સત્પુરુષ સંત એના યોગમાં આવે, ફરી જાગ્રત થાય કે હવે આનો ઘા ક્યારે ખાવો નથી. પરંતુ મુમુક્ષુની એક ગાફલતા બહુ મોટી છે કે એને ખબર છે કે આ શત્રુ મને આ રીતે, આ જગ્યાએ, આ પરિસ્થિતિમાં આવી રીતે મને મારી જાય છે, તો પછી ત્યાં ક્યારેય જવાય નહીં, પણ ત્યાં હાલ્યો જાય. આપણને માની લો કે કોઈ સ્વિચને અડવાથી કરંટ લાગ્યો હોય, એક વખત કરંટ લાગ્યો, 2 વખત કરંટ લાગ્યો, 3 વખત લાગ્યો, પછી એ સ્વિચને અડીએ, પછી ત્યાં કોઈ જતું હોય તો આપણે શું કહીએ? જોજો ભાઈ, એ સ્વિચને ના અડતા, એ સ્વિચમાં કરંટ આવે છે, આ જગ્યાએ ના અડતા, કરંટ આવે છે. કદાચ આપણે 2 કે 3 વખત ભૂલા પડીએ, પણ પછી 4થી વખત તો ભૂલા ના જ પડીએ ને. પણ આ પરતક મનના આ બધા સુરવીરો કે આ યોદ્ધાઓ મોહ પમાડી દે એવા છે, જીવને એ દુઃખમાં સુખ મનાવી દે એવા છે, જીવને ઊંધા ચશ્મા પહેરાવી દે એવા છે. કારણ કે જીવ રાજા છે. આ પરતક મનનો આ યોદ્ધા જ્યારે જીવ પાસે આવે છે, ત્યારે નિજ મનના યોદ્ધાઓ એને રોકવા માટે હામાં જાય તો જીવ જ નિજ મનના યોદ્ધાઓને બેસાડી દે. રાજા તો એ છે, એટલે રાજા ઓર્ડર કરી દે નિજ મનને કે બેસી જાઓ, તમારે કોઈનું કામ નથી, આવા દો એને મને મળવા માટે.
રાજા એવો છે, નિજ મન રાજાને કહે છે, રાજા તમારું આગળ કેટલી વાર આ લોકોએ બગાડી નાખ્યું છે, પ્લીઝ તમે એને ના મળશો, એકલા ના મળશો, મળવું હોય તો અમારી સાથે મળો. તે રાજા પાછો છુપી રીતે પરતક મનના આ યોદ્ધાને મળવા જાય. પેલું નિજ મન કહે છે કે તમારે એકલા મળવા જેવું નથી, હું અમે તમારી આરે રહીએ ને તો તમારે કોઈ પ્રોબ્લેમ જ નહીં, અમને તમારી આરે રહેવા દો, તમારે મળવું હોય તો ભલે મળજો પણ અમને આરે રાખો. એ નિજ મનની સેનામાં બધા કે કોણ કોણ છે આગળ આવશે, ભગવાન અને સંત છે એમાં મુખ્ય. ભગવાનને સંત એ જે જે યોદ્ધાઓ છે નિજ મનના એમાં ભગવાનને સાધુ રહેલા છે, બધાની અંદર ભગવાનને સાધુ એમાં બિરાજે છે, ધર્મ બિરાજે છે પોતે. આના પરતક મનના બધા સૈન્યમાં અધર્મ બિરાજે છે, વિષયો બિરાજે છે, જન્મ અને મૃત્યુના દુઃખ બિરાજે છે, આટલો ફેર છે. રાજાને નિજમન કહે છે તમારે એકલા જવા જેવું નથી, જ્યારે આવે જવું હોય, કારણ કે રાજા જ્યારે આ પરતક મનના યોદ્ધાઓ જે છે, પરતક મનના જે આ વીર છે, સુરવીરો છે, એ લોકો જ્યારે રાજાને છેતરીને મારીને જાય છે ત્યારે રાજા પાછો પથારીમાં બેઠો બેઠો રડે જ છે, પોક જ મૂકે છે, ત્યારે એના આંસુડા લૂછવા નિજમન જાય. અને આંસુ લૂછતા લૂછતા નિજમન કે મેં તમને કીધું તો ખરું કે તમે એકલા ના જતા, તે રાજા શું કે આવે આવી ભૂલ કરીશ નહીં, હવે હું ક્યારેય એને એકલો મળવા જઈશ નહીં. પણ તોય પાછો જ્યારે પેલા લોકોમાંથી એક જણો ડોરબેલ મારે અને નિજમન પાછો રાજાને પહેલાં પહેલું સમજાવ્યા કે રાજા કરવા જેવું નથી, તમને થશે કે આ કેવી સ્ટોરી છે. તો પોતપોતાના અંતરમાં બધાએ વિચારો કે જ્યારે જ્યારે પણ કંઈ ખોટું કરવા તરફ આપણો આત્મા જાતો હશે ત્યારે અંદરથી એક વ્યક્તિ એવું બોલે છે કે આવું તો તારાથી ખવાય નહીં, આવું તો તારાથી બોલાય, આવું તો તારાથી જોવાય, આવું કોઈક અંદરથી બોલે છે. અને એવું પણ કહે છે સ્ટોપ, તું ના જઈશ, તું આવું ના કરીશ. એ નિજમન છે, એવું ના પાડે છે. કોણ છે? નિજમન છે. અને પેલું પરતક મન, આવી જાન ભાઈ ચાલ હવે મળવું છે, ઉભો થા. અરે પણ આ નિજમન, અરે એ તો ક્યાં કરે, હાલ હાલ આપણે આમ ખૂનામાં મળી લઈએ, આપણે આમ બહાર મળી લઈએ, આપણે હાલ ગોદડામાં મળી લઈએ. એ કોઈ પણ રીતે કોઈ પણ જગ્યાએ લઈ જઈ અને આત્માને રોળી નાખે છે. અને આત્માને પછી જેવો લાફો વાગે ને એટલે આત્મા શું કરે, દોડતો દોડતો સીધો ઘેર. પહેલાં રખડવા ફળિયામાં જતો રહ્યો હોય આ પરતક મનના સુરવીર જોડે. તે આ પરતક મનના યોદ્ધાઓ કેવા છે, એનો ઘા કેવો છે કે એ પહેલામાં પહેલો તો જીવને નશો જ ચડાવી દે કે આમાં સુખ બહુ છે. હા, રૂપમાં સુખ છે, શબ્દમાં સુખ છે, સ્પર્શમાં સુખ છે, બહુ સુખ છે, કેટલું બધું સુખ છે, એમ કરીને નશો ચડાવીને પછી જ ઘા મારીને જતા રહે ને ત્યાં, આને કલાક પછી તો ખબર પડે ઘા વાગી ગયો એમ, ત્યાં સુધી તો ભાન જ ના આવે. એવું સરસ મજાનું લગાવી દીધું હોય કેમિકલ, ત્યાંને ખબર ના પડે કે મને ઘા મારીને જતો રહ્યો છે, પછી બળતરા થાય બરાબર, અરે રે રે છેલ્લો જન્મ કરવો છે, ભગવાનને પામવું છે, મૂર્તિમાં જોડાવું છે, એકાંતિક થવું છે, અને આ ક્યાં મારી વૃત્તિ આમાં ગઈ, આવી રીતે બેઠો બેઠો રડે. આ બધું દુઃખ કોને થાય પાછું? જે ભગવાનનો ભગત હોય એને જ દુઃખ થાય. હા, જે મુમુક્ષુ હોય એને જ દુઃખ થાય, જેના નિજમનનો જન્મ થયેલો હોય એને જ દુઃખ થાય. બાકી જગતના જીવને તો રોજ લાફા ખાય પણ એને તો એ લાફો જ મીઠો લાગે, લાફો જ મીઠો લાગે. ઘણા એવા હોય ને તે ઘરની અંદર બેઈને બોલાચાલી થાય, તે ઘરવાળી ગમે એવું બોલે ને તો એને તો બહુ મીઠું લાગે. કેમ? તો કે મારી ઘરવાળી કહે છે ને એટલે મીઠું લાગે, એને ગમે એવું કે બોલો એને મીઠું જ લાગે, એને કડવું લાગે જ નહીં. ગમે એવો શબ્દ વાપરે ને તોય મીઠું લાગે, કારણ કે એને એમાં હેત છે. એટલે એમ નિજમનનો જન્મ જ જો ના થયેલો હોય ને તો આ બધા બહુ મીઠા લાગે. એટલે પરતક મન કહે છે મારો કામ એક સુરવીર એવો છે
કે ભલ ભલા તારા ગમે એવા, તારી પાસે ગમે એવા યોદ્ધાઓ હોય તો પણ એને હરાવી દે એવો એ પોતે છે. તને ખબર નહીં હોય આ સૃષ્ટિના કરતાં બ્રહ્માને પણ ભૂલા પાડી દીધા છે. આવી બધી વાતો એ કામ નામના સુરવીરે કોને પાડ્યા છે એમ વાત કરે છે. પછી કહે છે મારી પાસે ક્રોધ છે, ક્રોધ જે ક્રોધે કેટલા બધાય કેટલા બધાને પછાડી દીધા છે, સ્વયં શિવજીને પછાડી દીધા છે, સ્વયં પાર્વતીજી એમને ક્રોધ કર્યો તો દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર શું દશા થઈ, ક્રોધે કરીને પડેલા, ક્રોધે કરીને ઘણા બધા મોટા મોટા યોગ્યોને પછાડી દીધેલા છે. તો તું કોણ, એવા સુરવીરો મારી પાસે છે. લોભ, લોભના કારણે પણ ઘણા બધાને પછાડ્યા છે એ લોભે. આ બધા એવા છે કે એક એક જ મળે ને ખાલી કોઈને, બધાને મળવાની તો જરૂર જ નહીં, આટલા યોદ્ધાઓમાંથી કોઈ એક જ મળે ને તોય રાજાનું બગાડ નાખે. અને રાજા હારે નિજ મનના લડવા માટે એક કામ હોય એની સાથે લડવા માટે નિજ મનના બધા યોદ્ધાઓ જોઈએ. એક કામની સામે લડવા એક સાધનથી જીતાતો નથી. શ્રીજી મહારાજ મધ્યના 33માં કહે છે એને જીતવાના તો ઘણા પ્રકારના સાધનો છે. એક ખાલી કામને જીતવો હોય ને તો એક સાધનથી નથી જીતાતો. એક લોભને જીતવો હોય ને તો એક સાધન નિજ મનનો એક યોદ્ધા એની સામે મૂકી દે તો નથી જીતાતો. હા, એક યોદ્ધા એવો જોરદાર છે નિજ મન પાસે કે જે એ યોદ્ધા હોય તો બાકી બધું જીતાઈ જાય. આ બધા કશું એનું બગાડી ના શકે, જીતાય કે ના જીતાય પણ બગાડી ના શકે, જીતાય લાંબા સમય પણ બગાડી ના શકે. એક નિયમરૂપી યોદ્ધા એવો છે કે આ લોકો એક નિયમરૂપી યોદ્ધા એક જ એવો છે કે જેનાથી બીવે છે. બાકી ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ આ બધાને તો હાંજે, આ બધા બળિયા છે નિયમ કરતા, તો પણ આ લોકો પાસે એટલો કોન્ફિડન્સ છે કે ધર્મિષ્ઠને પણ પછાડી શકે, ભક્તિવાનને પણ પછાડી શકે. પણ એક નિયમ, એક નિયમથી આ બધા બીવે છે. નિયમ જે પાડે છે, જે નિયમમાં જ રહે છે, આ કેમ મારે કરવાનું એવું નહીં, મને ભગવાને આજ્ઞા કરી છે મારી માટે એટલે મારે કરવાનું છે, એ જે નિયમમાં છે એનાથી આ લોકો બીવે છે. કારણ કે નિયમવાળો સામાન્ય જેવો જીવ હશે તો પણ આ લોકો એનું ભૂંડું કરી શકતા નથી. અને નિયમ વિનાનો ગમે એટલો ધર્મ ધર્મિષ્ઠ હશે, ગમે એટલો ભક્તિવાન હશે, ગમે એટલો જ્ઞાનવાન હશે, ગમે એટલો વૈરાગ્યવાન હશે, તો પણ આ લોકો એનું બગાડી શકે છે. નિયમ છે નાનો પણ છે બહુ તાકાતવાળો. નિજ મન પાસે એક જ યોદ્ધા જોરદાર છે, બાકી બધા યોદ્ધાઓ જોરદાર તો છે, પણ આ એક યોદ્ધા એવો છે કે જે યોદ્ધા ઊભેલો હોય ને તો આ લોકોને એટલી પાકી ખાતરી થઈ જાય પરતક મનવાળાને કે અમે જીતી શકશું નહીં. માટે શ્રીજી મહારાજે વચનાવતમાં પણ કીધું, નિયમરૂપી પાંજરાને વિષય ઇન્દ્રિયોને બાંધી રાખવી. નિયમરૂપી પાંજરું, એની અંદર જો રહે ને તો જ સેફ રહેવાય. બાકી આપણે મેદાનમાં ગમે એમ ફરીએ કે મને કોઈ શું કરવાવાળું છે તો ઉપાધિ થાય. આજે ગમે એટલા કોઈ દેશના સપૂતો ગમે એટલા મજબૂત હોય ને, પણ એને પોતાની આજુબાજુમાં પોતાના બોડીગાર્ડ જે કાંઈ એની ઊંચામાં ઊંચી રક્ષકની જે સમિતિ ગણાતી હોય એવા કમાન્ડો રાખવા જ પડે. એ જો એવું વિચારે કે ના ના હું તો એમને ફરું સામાન્ય જીવની જેમ, મારે કોઈ રક્ષક ના જોઈએ, તો એ હાંજે ખલાસ થઈ જાય. કારણ કે એના દુશ્મનો અતિ મોટા હોય, દેશનું સારું કરવા નીકળેલા વ્યક્તિઓ હોય આ પૃથ્વી પરથી, જેને આતંક હટાવો છે એના વિરોધ કરવાવાળા જે વ્યક્તિઓ હોય એના દુશ્મન પણ એટલા જ મોટા થયેલા હોય, એટલે એને રક્ષણ પણ એવું જોઈએ. એમ આપણે પરતક મનનું આખું રાજ કાઢવું છે. જે પરતક મન એટલે જીવ માટે આતંક છે. આતંક જેમ પૃથ્વી પર આતંક કોઈને શાંતિ ન લેવા દે, એવી રીતે જીવની અંદર પડેલો આ પરતક મનનો આતંક એ કોઈ રીતે કોઈને શાંતિ ના લેવા દે. એક ક્રોધ આવે તો ક્રોધ જેમાં આવે છે એને તો પ્રોબ્લેમ કરે, પણ આજુબાજુના કેટલો પ્રોબ્લેમ કરે? એ ખાલી એકને જ પ્રોબ્લેમ કરે?
આજુબાજુની અંદર રહેતા બીજા 10 વ્યક્તિઓના મન ઉચાટમાં લઈ લે ને, એક વ્યક્તિ ક્રોધી થાય અને એક વ્યક્તિ ક્રોધનો મિત્ર થાય એટલે એ વ્યક્તિ આખા ઘરનું વાતાવરણ બગાડી નાખે, એવો વ્યક્તિ આખા આશ્રમનું વાતાવરણ બગાડી નાખે, એવો વ્યક્તિ આખા મંદિરનું વાતાવરણ બગાડી નાખે, એવો વ્યક્તિ કોઈ ભક્તનું મંડળ હોય, કોઈ સંતનું મંડળ હોય, કોઈ સમાજનું મંડળ હોય એનું આખું વાતાવરણ બગાડી નાખે. તમે કલ્પના કરો, એક આત્મા પરતક મનના એક જ યોદ્ધાની અંડરમાં જતો રહે તે બીજા કેટલાનું બગાડી નાખે છે. એમ એટલા ખતરનાક આ લોકો છે. એ પોતાનું બગાડે એવું નહીં, બીજા 10, બીજા 20, 25, 50નું બગાડી નાખે, આખો દિવસ બગાડી નાખે કોઈનો, કોઈની આખી જિંદગી બગાડી નાખે. ક્રોધમાં ક્રોધમાં ઘણા લોકો એટલું મોટું ને એટલું ખરાબ ડિસિઝન લઈ બેસે કે જેના કારણે કેટલાની આખી જિંદગી ખલાસ થઈ જાય. માટે આ કામ, લોભ, ક્રોધ એ બધાય પરતક મન કે મારા સુરવીરો છે, અડગ યોદ્ધાઓ છે. અડગ યોદ્ધાઓ જે લોકો, જેમ પેલો સાપ હોય ને, એ સાપને કોઈ આમ માર્યો હોય લાકડાથી કે એનાથી તો બેભાન જેવો થઈ જાય, પણ ખરેખર મરી ગયો હોય, મરી ના ગયો હોય, એ 2-4 કલાક પડ્યો રહે ને પછી પાછો જીવ એનો આવી જાય, એટલે જેને માર્યો હોય ને એને જઈને ડંખ મારે. બિલાડીનું પણ એવું છે, બિલાડીને કોઈ પકડવા જાય અને બિલાડીને અતિશય માર મારે ને કોઈ, તો બિલાડી એક વખત બેભાન થઈ ગયો ને એમ પડી જાય. બેભાન થઈ ના હોય એટલી પણ પડી જાય. કોઈને લાગે કે બસ હવે તો આ મરી ગઈ છે અથવા બેભાન થઈ ગઈ છે, પણ જેવો એની નજીક જાય ને તરત એને ગળે ચાલે, એટલી ખતરનાક એ હોય. એમ આ બધાય છે ને, આ બધા બિલાડાને સર્પ જેવા છે. આમની જોડા એકે કંઈ ગાય નથી, આ એકે આ બધા બિલાડાને સર્પ. પેલો ચિત્તો હોય ને, એ ચિત્તો શિકાર કરે ને, ચિત્તાનો શિકાર જોવા જેવો હોય, એકદમ પાછા પગલે હાલ્યો જાય અને શિકાર કરે એટલે સીધો ત્રાપ મારે, એમાં ચિત્તા જેવા છે, વાઘ જેવા છે, બાજ જેવા છે. આકાશમાં બાજ પક્ષી ઉડતું હોય ને, નીચે શિકાર જોવે ને તરત ત્રાપ નાખે. કોઈને ખબર ના પડે કે આ ઉપરથી પડ્યું હમણાં ક્યાં પડશે, પણ નીચે ઉંદર હાલતો હોય જમીન ઉપર, કેટલા ફૂટ ઉપરથી એના રડાર પકડી લે, સીધો નીચેથી લઈને 1 સેકન્ડના લાખમાં ભાગમાં ઉપર જતું રહે ઉડીને. એવી રીતે આ લોકો સતત સજાગ છે, સતત સજાગ છે. નિજ મનને જેને જન્મ આપ્યો છે એવા મુમુક્ષો સાવધાન બને. જેનું નિજ મન બની ચૂક્યું છે સંતના સમાગમથી એ મુમુક્ષો સાવધાન બને. પરતક મન જ્યારે ચેલેન્જ ફેંકતું હોય, પરતક મન જ્યારે આપણને બધાને ઢંઢોળતું હોય, ત્યારે જાગતા રહેવું, જાગતા રહેવું. ભૂલથી પણ આ એના સુરવીરો ભેગા ક્યારેય પણ બેહવા ના જવું. ગાલો થોડી વાર નાસ્તો કરીએ એની ભેગા, હાલો એની ભેગા બેસી આવીએ, એની ભેગા નહીં એનો પડછાયો લેવો ને એ પાપ છે. આ લોકોનો પડછાયો લેવો ને એ પાપ છે. માટે નિજમન, નિજમન જેની પાસે છે, એવા જે મુમુક્ષુ છે, ત્યાગી હોય કે ગ્રહી હોય, જેને નિજમનનો જન્મ થઈ ચૂક્યો છે. નિજમનનો જન્મ એટલે જેને એમ છે કે મારે આ જન્મે ઠેક અક્ષરધામમાં પૂગવું છે. નિજમનનો જન્મ એટલે જેને એમ છે કે જન્મો જન્મ બહુ ભોગવ્યું, આવે નથી ભોગવવું. નિજમનનો જન્મ એટલે જેને એમ છે જન્મ મરણના ચક્કરમાં બહુ રખડ્યો, આવે નથી રખડવું. નિજમનનો જન્મ એટલે મારે મારો છેલ્લો જન્મ કરીને પુરુષોત્તમની મૂર્તિને પામી જવું છે, હજારો ને કરોડો જન્મની કસર મારે ટાળી દેવી છે. એ નિજમનનો જન્મ એ મુમુક્ષુને થઈ ચૂક્યો છે. હવે એ નિજમનને મજબૂત કરવાનું છે, પરતક મનને હરાવવાનું છે, નિયમરૂપી પાંજરાને વિશે આત્માને રાખવાનો છે, ઇન્દ્રિયોને રાખવાની છે, અને ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગરૂપી યોદ્ધાઓથી આ પરતક મન સામે લડવાનું છે. માટે પરતક મન કહે છે, મારા યોદ્ધાઓ અમીર છે ને અડગ છે. મન કહે ફોજ માહેરી વર્ણવી સુનાવું વીર, કામ ક્રોધ લોભ મોહ અડગ જોદય મીર.
કામ ક્રોધ લોભ ને મોહ આ બધા અડગ અમીર છે, કોઈ રીતે જીતા એવા નથી. મોહ કેવો છે તો સત્યમાં અસત્યની ભ્રાંતિ કરાવે ને અસત્યમાં સત્યની ભ્રાંતિ કરાવે એના મોહ છે. સત્યમાં અસત્યની ભ્રાંતિ કરાવે અસત્યમાં સત્યની ભ્રાંતિ કરાવે. આ શરીર કેવું છે, સત્ય છે કે અસત્ય છે? અસત્ય, પણ લાગે કેવું? સત્ય જેવું જ લાગે નહીં, સત્યની જેમ જ રખાય. એને સત્યની જેમ જ રખાય. એને જેવી ઠંડી લાગે ગરમી દેવાય, ગરમી લાગે ઠંડી દેવાય, લાડુ ભાવે લાડુ દેવાય, પીઝા ભાવે તો પીઝા દેવાય, ઊંઘ ભાવે તો ઊંઘ દેવાય. જે ભાવે એ જ એને આપવામાં આવે છે ને. અસત્ય એવું શરીર સત્ય એવા આત્મા પાસે અસત્ય એવા તમામ વિષયોનો ઉપભોગ કરાવી શકે છે, એનું નામ જ મોહ. અસત્ય એવું શરીર અસત્ય એવા વિષયો એનો ઉપભોગ કરાવવા તરફ ખેંચી જાય છે, એનું નામ જ મોહ. એક આટલો મોહ તોડતા જ આપણને કેટલો સમય લાગે કલ્પના કરો. એક મોહરૂપી બાણ ચડાવ્યું છે, હવે લાગી ગયું છે આપણને છાતીમાં, એ બાણને કાઢીને રોજ આવતા કેટલી વાર લાગે. આવા તો કેટલા પ્રકારના મોહ છે, શરીરનો મોહ, શરીરના સંબંધીનો મોહ, એ બધા કોઈ રહેવાના જ્યારે આ શરીર પૂરું થાય કોઈ આરે રહેવાના? ન કોઈ રહ્યા ને ન કોઈ રહેવાના. મર્યા પછી તારું કોઈ નથી રહે, પણ તોય બધાને શું લાગે છે, મારા દીકરાનો દીકરો, મારો દીકરો, મારી દીકરી, મારી પત્ની, મારી ઘરવાળી, મારો ઘરવાળો, મારા મામા, મારા કાકા, મારી ખેતી, મારી મેળી, મારી જમીન, મારું ઘર, મારું ખાતું, આ બધું મારું શું છે? મોહ છે. કયું બાન છે? આ બધા અડગ અને અજોડ જોદ્ધાઓ છે પરતક મનના. બોલો, આ એક એક આ કેટલાના ઘા તો આપણે ખાઈને બેઠા હોઈએ તો આપણને ખબર ન હોય કે આના ઘા વાગ્યા છે એમ. એ પાછું સાધુના સમાગમથી ઓળખાય કે આ ઘા વાગ્યો છે મને, આ ઘા વાગ્યો છે. પોતાની ફરજ સમજીને કરવામાં આવે છે, મોહ નથી. પરંતુ એ ફરજ સમજીને કરતા કરતા એમાં બંધન થઈ જવું, એનું નામ મોહ છે. પરતક મન કે છે, આ ચાર સુરવીરો મેં કીધા, હજુ સાંભળ. આશા તૃષ્ણા ઈર્ષા નિંદા અવિદ્યા નાર, આશા તૃષ્ણા ઈર્ષા નિંદા અવિદ્યા નાર, કુટિલ કુમતિ કુબુદ્ધિ એવી ફોજય પાર, કુટિલ કુમતિ કુબુદ્ધિ એવી ફોજય પાર. આ પેલા પુરુષો છે, કામ ક્રોધ લોભ ને મોહ, એ ચાર પુરુષો છે. હવે સ્ત્રીઓ પણ છે મારી ફોજમાં, લેડીઝને પણ એન્ટ્રી છે, એ પણ ફોજમાં કામ કરી રહી છે. કોણ કોણ? આશા તૃષ્ણા ઈર્ષા નિંદા અવિદ્યા નાર. આશા છે, આશા જીવને જે આશા બંધેલી હોય છે એ પણ પરતક મનની એક બાંધેલી જ આશા છે. પરતક મનની જ એક સંપત્તિ એની પાસે છે આશા. શા માટે જીવને અનેક પ્રકારનું દુઃખ થાય છે, અમે આટલું કર્યું તોય અમારું આવું કેમ? કારણ કે એ શું છે? આશા છે. આશા એ પરતક મનની નારી છે, પરતક મનની ફોજની અંદરની એક સેનાની અંદર સામેલ થયેલી નારી છે આશા. બીજી તૃષ્ણા, જીવને તૃષ્ણા મટતી જ નથી. એક આશા અને એક તૃષ્ણા. નવું 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 કંઈક ભોગવવું છે એવી તૃષ્ણા હંમેશા રહે છે. કંઈક ને કંઈક આવું જોવું છે એવી તૃષ્ણા રહે છે. એ તૃષ્ણા કોઈ દી મટતી જ નથી, મટતી જ નથી. એ તૃષ્ણા એ પણ મારી ફોજની અંદર છે. ઈર્ષા સૌથી ખતરનાકમાં ખતરનાક. ભલ ભલાને પકડી લે, ગમે એવો મોટો ઋષિ હોય, ગમે એવો મોટો તપસ્વી હોય, પણ કોણ પકડી લે?
ઈર્ષા, ગમે એવો મહાન ગણાતો હોય પણ ઈર્ષા પકડી લે છે. કેટલી બધી આ ફોજ પરતક મને રાખી છે, આ બધું જ, આ બધાનો માર આપણે ખાધેલો છે. અત્યારે પણ હજુ બોલતા અને સાંભળતા પણ ખાતા હોઈશું. એ બધા આપણને ઓળખાઈ જાય એના માટે સ્વામી આ ગ્રંથ લખ્યો છે. પરતક મનના આ બધા જ સુરવીરો, પરતક મનની આ બધી જ સુરવીરની જેમ કામ કરતી બધી નારીઓ એ આપણાથી છૂટી પડે એટલે સ્વામી આ ગ્રંથ લખ્યો છે. પરતક મન કે મારી જોડે ઈર્ષા તો એવી છે ને, ઈર્ષા તો એવી છે ને કે મોટો ધર્મજ્ઞાન ભક્તિને વૈરાગ્યવાળો ગણાતો હોય ને એને પણ પકડી લે. શ્રીજી મહારાજ પ્રથમના ચોથામાં આનંદાનંદ સ્વામીને કહે છે ઈર્ષા ના કરવી, ત્યારે આનંદાનંદ સ્વામી કે મહારાજ પરસ્પર ઈર્ષા તો રહે છે. ગોપાળન સ્વામીએ કીધું બધાય સંતો ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય બધું રાખે છે, ભજન કરે છે, બધાય ભક્તો ભજન કરે છે તોય પરસ્પર ઈર્ષા શા સારું કરે છે? ત્યારે ગોપાળન સ્વામી કે બધું અહમ અને મમત્વ સોતા કરે છે. એટલે આપણે ધર્મ પાડતા હોઈએ, ભક્તિ કરતા હોઈએ, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, એકાંતિકના માર્ગે આગળ ચાલતા હોઈએ, એટલે એનો અર્થ એવો નથી કે આ પરતક મનવાળા આપણને મારી ના જાય. નિયમમાં હોઈએ ને તોય આ તો મારી જાય એવી નારીઓ છે. લો, નિયમ પણ પાડતા હોઈએ આપણે તો પેલા પુરુષોમાં જીતી જઈએ, કામ ક્રોધ લોભ મને જીતી જઈએ, પણ પાછી ઈર્ષા, સ્ત્રી તો આમે બળવાન જ હોય ને પુરુષ કરતા, તે નિયમ રાખીએ ને તો કામ ક્રોધ લોભ મોહ જીતાઈ જાય, પણ ઈર્ષા મારા જેવો નિયમવાળો કોઈ નહીં. ગણતરી થાય કે ભાઈ નિયમ પાકા કોણ પાડે, તો આપણી ગણતરી થવી જોઈએ. કારણ કે બહારનું ખાતો નથી, પીતો નથી, કંઈ જોતો નથી, સાંભળતો નથી, એટલે આપણું નામ તો સભામાં આવવું જ જોઈએ. લો, પેલાનું નામ આવી ગયું પણ એ ક્યાં એટલું બધું પાડે છે, એમનું નામ દીધું પણ હજુ ટીવી તો જોવે છે, હું તો ટીવી નથી જોતો. હવે મારે કહેવું પડશે કે ના આ તો આટલું કાચું છે આનું. એ શું થઈ? ઈર્ષા. કોઈના વખાણ થઈ ગયા અને પોતાના ના થયા એટલે પેલા પ્રત્યે શું થાય? ઈર્ષા. આશા, તૃષ્ણા, ઈર્ષા બહુ ખતરનાક છે. આ સ્ત્રી બળવાન છે ને, પુરુષ આગળ જીતી જાય સ્ત્રી, એમ પેલા પુરુષો કદાચ જીતી જાય કામ ક્રોધને લોભ, પણ આ બધી સ્ત્રીઓ તો બહુ અઘરી છે. પરતક મને આ બધો માલ તો રાખ્યો તો એ તો આપણને ખબર નહોતી. લો, આપણને તેવું કામ ક્રોધ લોભને મોહ છે તે નિયમથી જીતી જશું, ત્યાં તો પાછળથી કાઢી બધી બિલાડીઓ. આ બધી બિલાડીઓ છે, બે બંધ થઈ જાય તો એ ગળે ચાલે એવી બધી બિલાડીઓ છે. બોલો, ઈર્ષા પણ એવી બિલાડી છે, જબરજસ્ત મોટી બિલાડી છે. હા, ભલ ભલાને પકડે માટે ભગવાનના ભક્તો આપણે બધાય આપણામાં રહેલી ઈર્ષાને કાઢીએ. બહુ સંગ કર્યો છે આ બધાનો, આ બધા આપણને બહુ મીઠા લાગ્યા છે, આપણે આપણા ઘરમાં રાખ્યા છે. નિજ મનનું આપણે સાંભળીએ છીએ ખરા, પણ નિજ મનનું ખાલી છે ને થિયરી જ સાંભળીએ છીએ, પ્રેક્ટિકલ નથી કરતા. અને આ પરતક મનના તો બધા પ્રેક્ટિકલ કરે છે આપણી અંદર આવીને, આપણી અંદર આવીને આપણને પકડીને ખરેખરા ચોટલીથી ચાલ્યા હોય એવી ઈર્ષા. ભગવાનને પણ ઈર્ષાના કારણે કેટલું બધું, જીવા ખાચર જેવા જીવા ખાચર, જેને કોઈ પ્રકારે એવું કાંઈ નહોતું કે ભગવાન પ્રત્યેનું વેર એને કશું નહોતું. ભગવાન માટે તો જીવા બાપુએ કેટલું કર્યું છે. પોતાના ઘરની અંદર ચૂલા ઉપર શ્રીજી મહારાજને દેહક્રિયા કરવા માટે ચૂલો કરી આપ્યો છે કે આ ચૂલાની અંદર મહારાજ તમારી દેહક્રિયા કરો. બોલો, આટલો બધો જેને ભાવ ભગવાન પ્રત્યેનો હતો, પણ તોય જીવા ખાચરને એવું લખ્યું છે ઉપદેશામૃતમાં તો સ્વામીએ કે જીવા ખાચર અને એમની સ્ત્રી એ પહેલાં તો સાધુને પગમાં કાંકરા ન લાગે એ માટે દરરોજ સવારે વહેલા ઉઠીને ગેલા સુધીનો રસ્તો વાળીને સાફ કરતા હતા જીવા ખાચરને એના ઘરવાળા. પછી શ્રીજી મહારાજ દાદા ખાચરનું વિશેષ રાખવા માંડ્યા ને ત્યારે જીવા ખાચરને ઈર્ષા આવી. દાદા ખાચરનું વધારે રાખ્યું એટલે જીવા ખાચર કોનો સંગ કરવા જતા રહ્યા? પરતક મનની દીકરી ઈર્ષાનો સંગ કરવા ગયા.
આ પરતક મનની દીકરીઓ છે બધી, અને બહુ માથા ભારે છે. તે ઈર્ષાનો સંગ થયો, એ ઈર્ષાના સંગના કારણે જે જીવા ખાચર રોજ ભગવાન અને સંતોને કાંકરા ના વાગે એટલે જેના ઘરવાળાને એ બે ભેગા થઈ અને રસ્તો વાળતા હતા, એ જીવા ખાચર શ્રીજી મહારાજને મારવા માટે રામા ખાચરને કહ્યું કે જો તમે ભગવાન સ્વામિનારાયણને મારી નાખો તો વાડીને ખેતર આપું. તે રામા ખાચર તૈયાર થયો અને પૂછ્યું પાછું મારવા ક્યાં જવું. ત્યારે જીવા ખાચર કે રાત્રે પાયખાને જાય છે, ત્યાં અંધારું થાય ત્યારે ગરી જાજે અને આવે એટલે તલવારથી માથું કાપી આવતો રહેજે. પેલો જૈન સંતાઈ ગયો. રાત્રે ભગવાને ભગુજીને કહ્યું કે આપણે દિશાએ જવું છે, દીવો કરીને પાયખાનામાં ઉતરો. પેલો પાયખાનાની અંદર હતો અને જ્યાં ભગુજીને થયું ક્યારેય નહીં ને આજ કેમ અંદર ઉતરવાનું કહે છે, એમ વિચાર કરતાં કરતાં દીવો લઈને પાયખાનામાં ઉતર્યા. ત્યાં તો ઉગાડી તલવાર લઈને રામા ખાચરને બેઠેલો જોયો એટલે તરત એને પકડીને મારતા મારતા ભગવાન પાસે લાવ્યો. ત્યારે ભગવાને કહ્યું એનો વાંક નથી, કોઈના કહેવાથી એ તો આવ્યો છે. એ સાંભળીને રામા ખાચરે કહી દીધું કે હા મહારાજ, મને તો જીવા ખાચરે તમને મારવા મોકલ્યો હતો. કેવું કામ થયું? જે રસ્તો વાળતો હતો, જે જીવા ખાચર શ્રીજી મહારાજને ટોયલેટ બાથરૂમ જવા પોતાનો ચૂલો આપતા હતા, જેને હરિચરિત્રામૃત સાગરમાં આધારણ સ્વામીએ જીવેન્દ્ર જીવેન્દ્ર કરીને બિરદાવ્યા છે, જે શ્રીજી મહારાજ માટે હાથી લઈને આવ્યા. હરિચરિત્રામૃત સાગરમાં જ કથા આવી હતી કે કોઈએ કીધું મહારાજનું વાંકું કોઈ બોલે ત્યારે જીવા ખાચરે પોતાના પરિવારને ભેગા કરીને એમ કીધું કે આપણે તો મહારાજનો પક્ષ રાખવાનો કોઈનો નહીં. આટલું બધું હમજણ જ્ઞાન હોવા છતાં પણ ઈર્ષારૂપી એક જ આ પરતક મનની જે સૈન્યની સ્ત્રી કહેવાય એ ઈર્ષાએ, એક પરતક મનની વિરાંગના કહેવાય એવી એક ઈર્ષાએ જીવા બાપુને પછાડી દીધા. માટે પરતક મન કે ભાઈ, મેં તને પુરુષ જ ગણાવ્યા હતા પણ હજુ સ્ત્રીઓય છે મારી પાસે તો આવી ઘણી બધી કે જે તને બધી રીતે પછાડી શકે, એટલે એવું ઘણું બધું મારી ફોજ છે. હજુ તારી પાસે વિચાર કરીને જો તું પાછો વળી જાય, જીવવું હોય તો પાછો વળી જા અને મારી શરણાગતિ લઈ લે તો તું જીવીશ, નહીં તો તને ખરેખર બહુ પસ્તાવો થશે આવું મારું માનવું છે. આવું હજુ તો પરતક મન પોતાની આખી સેના ગણાવશે એને આપણે આગળ સાંભળશું. અહીં 25 કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ.